આગામી સમયમાં અમરનાથ યાત્રા શરૂ થનાર છે. 45 દિવસ ચાલનારા અમરનાથ યાત્રામાં ફિટનેસ સર્ટી જરૂરી હોય તે લેવા માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા. તો સુરત નવી સિવિલ હોસ્પિટલ દ્વારા પણ સર્ટી માટે આવનારા માટે અલાયદું આયોજન કરવામાં આવ્યું છે. આગામી માસમાં અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો ભોળાનાથના દર્શને જાય છે. ત્યારે અમરનાથ યાત્રા સમયે ફિટનેસ સર્ટી જરૂરી હોય છે, જેને લઈને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ફિટનેસ સેન્ટર શરૂ કરાયું છે, જેમાં યાત્રીઓને ફિટનેસ સર્ટી કાઢવામાં મુશ્કેલી ન પડે તે માટેના આયોજનો કરાયા છે. તો અમરનાથ યાત્રામાં 13 વર્ષથી નીચેના અને 75 વર્ષની ઉંમરના વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ, બાયપાસ સર્જરી, સ્ટેન્ડ મુકાયેલા હોય તેવા વ્યક્તિઓને મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ કરાશે નહીં તેમ પણ જણાવ્યું હતું. આ વર્ષે અમરનાથ યાત્રાને ખુલ્લા કરતાં સુરત શહેરથી 6-7 હજાર શ્રદ્ધાળુઓને બદલે 60-70 હજાર શ્રદ્ધાળુઓ યાત્રા કરવા ભાગ લેશે એવું પણ માનવામાં આવી રહ્યું છે. અને શ્રદ્ધાળુઓ કહેવું છે કે ગુજરાત સરકાર અમારા અમરનાથ યાત્રી શ્રદ્ધાળુઓ માટે પૂરતી વ્યવસ્થા પૂર્ણ પાડવામાં આવે તે પણ જણાવ્યું છે. મારું નામ જગદીશભાઈ મેર છે. આજે સવારના 7 વાગ્યાથી અમરનાથ યાત્રા માટે ફિટનેસની લાઇન ચાલુ થઈ ગયેલી છે. દરેક યાત્રીઓ સવારથી ઉત્સાહપૂર્વક સિવિલ હોસ્પિટલની અંદર પોતાનું ફિટનેસ માટે આવી રહ્યા છે. આ વર્ષે દર વર્ષે 5-6 હજાર યાત્રીઓ અમરનાથ જતા હોય છે, પરંતુ આ વર્ષે અમરનાથ યાત્રા માટે મેં જે રીતનો ક્રાઉડ જોઈ રહ્યો છું એવું લાગે છે કે છેલ્લા 2 વર્ષથી યાત્રા બંધ હતી તેના ભાગરૂપે આ વર્ષે 10-11 હજારથી વધારે અમરનાથ યાત્રીઓ યાત્રા કરવા માટે જાય એવું મને વર્તા રહ્યું છે. મારું નામ વલ્લભભાઈ, હું શિવસેવક ગ્રુપ 1 છે અમારું, એમાં કામ કરી રહ્યો છું. પણ આ વર્ષે એવું લાગે છે કે અત્યારના ક્રાઉડ જોતા એવું લાગે છે કે 10 હજાર જેટલું તો આરામથી થઈ જાય યાત્રી કોઈ. શ્રી શિવસેવક દિલ્હી સંસ્થા પરથી છીએ અમે. દર વર્ષે અમે અમરનાથ યાત્રા જઈએ છીએ. છેલ્લા 3 વર્ષથી યાત્રા બંધ હતી. આ વર્ષે 2022માં ફરી અમરનાથ યાત્રાનું ડિક્લેર થયા બાદ સિવિલ હોસ્પિટલમાં આજે મેડિકલ ફિટનેસ કરું છું. આ વર્ષે અંદાજિત મારા હિસાબે 8-10 હજાર યાત્રી પાછા આ વર્ષે અમરનાથ યાત્રા જાય એવી શક્યતા છે. ક્રાઉડ જોઈએ. સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે દર વખતની જેમ આ વર્ષે પણ સિવિલમાં ફિટનેસ સેન્ટર શરૂ કરાયો છે, જ્યાં પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.